ડીસાના વોર્ડ નંબર 11ના રહીશો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિક લોકો રોષે ભરાયા છે। તો સ્થાનિક લોકોએ હાય રે ભાજપ હાય હાય અને નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા છે। વોર્ડ નંબર 11માં રાજપુરથી જુનાડીસા જતા રોડ પર વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા દૂર ન થતા સ્થાનિક લોકો પાલિકાની ચૂંટણીમાં મતદાન કરવાનો બહિષ્કાર કર્યો છે। ડીસા નગરપાલિકાએ અમૂર્ત યોજના હેઠળ બનાવેલ પાણીની ઓવરહેડ ટાંકી ઉભરાવાના કારણે મુખ્ય માર્ગ પર પાણી ભરાય છે અને ભરાયેલા ગંદા પાણીમાં પસાર થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભરાયેલા પાણીમાં પસાર થતા વાહન ચાલકો ગંદા પાણીમાં અવારનવાર પડી જાય છે। પાણી ભરાવાના કારણે અનેકવાર વાહનો પણ ખાડામાં ફસાઈ જાય છે। અનેક વખત પાલિકામાં રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા સ્થાનિક લોકો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। જો આ સમસ્યાની કાયમી નિકાલ લાવવામાં નહીં આવે તો સ્થાનિક લોકો પાલિકાની ચૂંટણીમાં મતદાન કરવાનો બહિષ્કાર કર્યો છે। આજુબાજુના સ્થાનિક લોકો પાણી ભરવાના લીધે પ્રાણીજન્ય રોગો તેમજ મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે। તાત્કાલિક સમસ્યાનો નિકાલ કરવા સ્થાનિક લોકોની ઉગ્ર માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ, પીટીવી ન્યૂઝ, બનાસકાંઠા। હું ભાવેશ માળી, વોર્ડ નંબર 11 નગરપાલિકા સંચાલિત મા અમૃતમ યોજના 2017-18 અંગત પાણીનું ટાંકું બનાવવામાં આવેલું છે। એ પાણીના ટાંકામાંથી રોજ પાણીનો નિકાલ ઉભરે અને રોડ ઉપર આવે છે, કાયમની અમારી સમસ્યા છે। જો આ સમસ્યા કાયમી ખાતે નિકાલ કરવામાં નહીં આવે તો આવતા નગરપાલિકાના ઇલેક્શનમાં 11 નંબરના વોર્ડની તમામ જનતા ચૂંટણીનો બહિષ્કાર કરે છે। ને બીજું કે આ જાહેર માર્ગ છે જુનાડીસા રાજપુર જોડતો, અનેક ધાર્મિક સ્થળો આવેલા છે, સ્કૂલ છે, જુનાડીસાની અંદર કોલેજ છે, નાના બાળકોને ભણવા જવા આવવાની તકલીફ પડે છે, પશુપાલક હોય, કિસાન હોય, બજાર નોકરી ધંધો કરતા હોય, તમામ લોકોને બહુ ભયંકર ખરાબ પરિસ્થિતિમાંથી ગુજરવું પડે છે। માટે નમ્ર અપીલ છે કે જો આ કામ તાત્કાલિક કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર તો કરશો, સાથે સાથે ઉગ્ર આંદોલનની અમે ચીમકી આપીએ છીએ। જય હિન્દ, જય ભારત। નમસ્કાર, હું અશોકભાઈ માળી। આ ડીસાથી જુનાડીસા જવાના રસ્તા ઉપર પાંજરાપુરના નગરપાલિકાએ જે બોર બનાવેલો છે એ બોરમાં અવારનવાર પાણી બહાર આવતું હોવાથી આ મસ્ત મોટા અંદર ખાડા પડેલા છે। અહીંયા બહુ માણસો પડી જાય છે અને કેટલા બી કપડાં ખરાબ કરે છે ને ખાડા બહુ પડે છે ને અહીંયા ધાર્મિક સ્થળો હોવાથી એમને જે સામાન લઈ જાય છે પ્રસાદ માટે એ બી અંદર પડી જાય છે, આપણે શું કરે। જો આ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ હજી બહાર લીધી નથી, જો આ નિરાકરણ અઠવાડિયા અંદર નહીં આવે તો અમે આવનારી આ ચૂંટણી અંદર અમે વોટનો બહિષ્કાર કરવાના છીએ। અસ્તુ।